હેલો એન્ડ વેલકમ બેક ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ નવ સેમેસ્ટર એક પ્રકરણ એક છે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય તેનું સંપૂર્ણ સ્વાધ્યાય જોવાના છીએ આની અગાઉના વિડીયોમાં આપણે સ્વાધ્યાયના થોડા પ્રશ્નોની ચર્ચા કરી હતી આજે ચોથા પ્રશ્નની ચર્ચા કરીશું ચોથો પ્રશ્ન છે ડેલહાઉસીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા હતા તેનો આન્સર જોઈએ ડેલાઉઝીએ ખાલસા નીતિ અંતર્ગત કયા કયા રાજ્યો ખાલસા કર્યા અથવા તો ગવર્નર જનરલ ડેલાઉઝીએ અંગ્રેજ સત્તાઓનો વિસ્તાર સી રીતે કર્યો આવી રીતે પ્રશ્ન પૂછાઈ શકે છે તો આપણે લખશું ગવર્નર જનરલ ડેલાઉઝીએ ખાલસા નીતિ અંતર્ગત નીચેના રાજ્યો ખાલસા કર્યા છે તેણે શીખોને હરાવીને પંજાબ ખાલસા કર્યું તેણે મ્યાનમારના રાજાને હરાવી રંગૂન સહિતનું પેગું પ્રાંત ખાલસા કર્યું તેણે સતારા જેતપુર સંબલપુર ઉદયપુર ઝાંસી બગાત નાગપુર વગેરેના રાજાઓનું અપુત્ર અવસાન થતા તેમનો દત્તક પુત્ર લેવાનો હક નામંજૂર કરીને તેમના રાજ્યો ખાલસા કર્યા નેક્સ્ટ પોઈન્ટ જોઈએ રાજ્યમાં ગેરવહીવટ ચાલે છે એવા બહાના હેઠળ તેણે અવધના નવાબને પદભ્રષ્ટ કરી તેનું રાજ્ય પણ ખાલસા કર્યું નિઝામ સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ ગયો તેથી ડેલાવજીએ તેના રાજ્યનો સમૃદ્ધ વરાળ પ્રાંત દેવા પેટે ખાલસા કર્યો ખાલસા એટલે કે જપ્ત કરવો નામ માત્રની સત્તાનો અંત લાવી ડેલાવજીએ કર્ણાટક અને તાંજોર રાજ્યોને પણ ખાલસા કર્યા આમ ડેલાવજીએ જીત જપ્તી અને ખાલસા દ્વારા ભારતના અનેક રાજ્યોને કંપની સરકારના પ્રદેશોમાં જોડી દઈને અંગ્રેજ સામ્રાજ્યનો ખૂબ વિસ્તાર વધાર્યો હતો હવે આપણે નેક્સ્ટ પ્રશ્ન નંબર બે જોઈએ નીચેના પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખો જવાબ છે એ મુદ્દાસર રીતે એટલે કે વિસ્તૃત રીતે લખવાના છે પ્રશ્ન નંબર એક છે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો મિત્રો પ્લાસીનું યુદ્ધ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે લડાયું હતું ઈસવીસન સત્તરસો સત્તાવનમાં ચાલો આપણે વિસ્તૃત રીતે જોઈએ પ્રશ્ન આવી રીતે આવી શકે છે પ્લાસીના યુદ્ધની ટૂંકમાં માહિતી આપો અથવા તો પ્લાસીનું યુદ્ધ કોની કોની વચ્ચે થયું શા માટે થયું આ યુદ્ધનું પરિણામ શું આવ્યું ચાલો ઉત્તર જોઈએ પ્લાસીનું યુદ્ધ ઈસવીસન સત્તરસો સત્તાવનમાં બંગાળના નવાબ સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાના રક્ષણના બહાના હેઠળ પોતાના વેપારી મથક ફોર્ટ વિલિયમ એટલે કે કોલકત્તાની કિલ્લેબંધી કરવા માંડી સિરાજ ઉદ્દોલા અંગ્રેજોની આજે ખટપટો થતી હતી તેનાથી વાકેફ હતો તેને ખબર હતી આથી તેણે એ કિલ્લેબંધી તોડી નાખી આ સમાચાર મળતા ચેન્નઈના જે અંગ્રેજ ગવર્નર હતા એ ગવર્નરે બંગાળના અંગ્રેજોને મદદ કરવા રોબર્ટ ક્લાઇવને નાનકડું એક લશ્કર લઈને મોકલ્યા હવે અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ ઉદ્દોલ્લાને હરાવી શકે તેમ નહોતા તેથી તેમણે સિરાજ ઉદ્દોલ્લાને હવા હરાવવા માટે કાવતરું ઘડ્યું રોબર્ટ ક્લાઇવે નવાબના સેનાપતિ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવાની લાલચ આપી કે ભાઈ જો તું સિરાજ ઉદ્દોલાને મરાવવામાં અથવા તો મારવામાં અમારી મદદ કરીશ તો અમે તને બંગાળનો નવાબ બનાવી દઈશું એટલે કે સિરાજ ઉદ્દોલ્લાની જગ્યાએ તેના સેનાપતિને બેસવાની ઉચ્ચ શાસન કરવાની લાલચ આપી તેમજ નવાબના બીજા વિરોધીઓને પણ લાલચો આપી પોતાના પક્ષમાં લઈ લીધા અંગ્રેજોએ અમીચંદે ત્રીસ લાખ રૂપિયા આપવાનું કબૂલીને અંગ્રેજોને મદદ કરી ત્યાર પછી રોબર્ટ ક્લાઇવે બંગાળનો નવાબ અંગ્રેજોને કન્નડગત કરે છે એવું બહાનું કાઢી તેની સામે ઈસવીસન સત્તરસો સત્તાવનમાં યુદ્ધ જાહેર કર્યું પ્લાસીના મેદાનમાં સિરાજ ઉદ્દોલા અને અંગ્રેજો વચ્ચે થયેલા યુદ્ધમાં અંગ્રેજોની જીત થઈ મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવ્યો તેના બદલામાં મીર જાફરે અંગ્રેજોને બંગાળની ચોવીસ પરગણાની જાગીર આપી આમ ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો આ યુદ્ધ દ્વારા અંગ્રેજ સત્તાનો ભારતની અંદર બંગાળની અંદર પ્રારંભ થયો આપણે બીજો પ્રશ્ન જોઈએ કંપની શાસનની ભારત પર થયેલી આર્થિક અસરો જણાવો કંપની શાસનની ભારત પર પડેલી આર્થિક અસરો નીચે પ્રમાણે છે ભારત દેશ છેલ્લા બે હજાર વર્ષથી દુનિયામાં આર્થિક ક્ષેત્રે ગૌરવભર્યું સ્થાન ધરાવતો હતો બ્રિટિશ કંપનીને સો વર્ષના શાસનકાળમાં ભારત દેશ બ્રિટિશ સામ્રાજ્ય માટે કાચો માલ ઉત્પન્ન કરનાર અને સામ્રાજ્યના તૈયાર થયેલા પાકા માલ માટે બજાર બની ગયો હતો ઈસવીસન સત્તરસો આઠથી સત્તરસો છપ્પન દરમિયાન બંગાળ પ્રાંત સૂત્રાઉ કાપડ કાચું રેશમ સણ મલમલ ખાંડ વગેરે ચીજવસ્તુઓની યુરોપના દેશોમાં નિકાસ કરતો હતો પરંતુ ક્લાઈવ રોબર્ટ અમલે દ્વિમુખી શાસન કારણે બંગાળ પ્રાંત આર્થિક રીતે કંગાલ બની ગયું પ્રાચીન સમયમાં ભારતના ગામડા સ્વાવલંબી અને સમૃદ્ધ હતા અંગ્રેજોના શાસનથી તે ગરીબ અને પરાધીન બન્યા અંગ્રેજ સરકારની આકરી અને અન્યાયી મહેસૂલી નીતિને કારણે ભારતના ખેડૂતો પાયમાલ અને દેવાદાર બન્યા ખેતી પડી ભાંગતા તેની માઠી અસર દેશના વેપાર વાણિજ્ય પર થઈ અંગ્રેજ સરકારે ઇંગ્લેન્ડના કાપડ ઉદ્યોગને વિકસાવવા ભારતના કાપડ ઉદ્યોગ પર અન્યાયી જકાત નાખી ભારતના હુન્નર ઉદ્યોગો પડી ભાંગે એ માટે અંગ્રેજ સરકારે અયોગ્ય રીતરસમો અપનાવી પરિણામે ભારતના ઉદ્યોગ ધંધા પડી ભાંગ્યા તેથી કારીગરો છે એ ગરીબ બેકાર બેરોજગાર બન્યા કંપનીના નોકરો ખાનગી વેપાર કરતા તેઓ બંગાળના વણકરો પાસેથી સસ્તામાં અને ટૂંકી મુદતમાં કાપડ પૂરું પાડવાનો કોન્ટ્રાક્ટ લખાવી લેતા ઇનકાર કરનાર વણકરને તેઓ ફટકા મારવાની કે જેલમાં શિક્ષા કરવાની સજા આપતા કંપનીની જોહુકમીને કારણે બંગાળનો ધીકતો સુતરાં અને રેશમી કાપડનો ઉદ્યોગ નાશ પામ્યો આમ કંપનીની શાસનની ભારતની ખેતી ગૃહ ઉદ્યોગ વેપાર ધંધા ઉપર વિનાશક અસર થઈ હવે આપણે કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો જોશું કંપની શાસનની ભારત પર થયેલી સામાજિક અસરો નીચે પ્રમાણે છે અંગ્રેજ વહીવટ દરમિયાન વર્તમાન પત્રોના વિકાસથી પ્રજામાં વાણી અને વિચાર સ્વાતંત્ર્યની ભાવનાનો વિકાસ થયો વર્તમાન પત્રોના માધ્યમથી વિચારોનું આદાન પ્રદાન શક્ય બન્યું અઢાર ઓગણીસમી સદીમાં દરમિયાન ભારતમાં સતી પ્રથા જનતા વેત દીકરીને દૂધપીતી કરવાનો રિવાજ બાળ લગ્ન દહેજ પ્રથા વિધવા પુનઃ લગ્ન પર પ્રતિબંધ વગેરે કુરિવાજો પરિવર્તતા હતા અંગ્રેજોના સંપર્કથી રાજા રામમોહન રાય બહેરામજી મલબારી દુર્ગારામ મહેતા વગેરે સમાજ સુધારકોએ કુરિવાજો નાબૂદ કરાવવામાં કાયદા બનાવડાવ્યા ભારતમાં શિક્ષણ ક્ષેત્રે અંગ્રેજીકરણ થતાં દેશમાં અંગ્રેજ અંગ્રેજી ભ ભાષા જાણનારા લોકોની જરૂરિયાત ઊભી થઈ અંગ્રેજ ધારાશાસ્ત્રી મેકોલેના પ્રયત્નોથી ઈસવીસન અઢારસો ચોત્રીસમાં ભારતમાં અંગ્રેજી શિક્ષણની પદ્ધતિ શરૂ થઈ ચાર્લ્સ વુડની ભલામણથી મુંબઈ ચેન્નાઈ કોલકત્તામાં યુનિવર્સિટીની સ્થાપના થઈ ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ થતાં એક નવો અંગ્રેજી શિક્ષિત વર્ગ ઊભો થયો નવા શિક્ષિત યુવાનોમાંથી રાજા રામમોહન રાય દુર્ગારામ મહેતા નર્મદ મહીપતરામ રૂપરામ કરશનદાસ મૂળજી બહેરામજી મલબારી વગેરે સમાજ સુધારકો થયા એ સમાજ સુધારકોના સક્રિય પ્રયત્નોને પરિણામે ભારતમાં સુધારાની પ્રક્રિયાને વેગ મળ્યો આમ કંપની શાસને ભારતીય સમાજ પર નોંધપાત્ર અસર કરી હવે આપણે એમસીક્યુ જોઈએ પ્રથમ એમસીક્યુ છે ભારત આવવાનો જળમાર્ગ કોણે શોધ્યો

બંગાળ બિહાર અને ઓડિશાની જમીન મહેસૂલ ઉઘરાવવાની દિવાની સત્તા મળી ચોથો એમસીક્યુ છે ભારતમાં પ્રથમ ગવર્નર જનરલ તરીકે કોણ આવ્યો વોરન હેસ્ટિંગ આવશે છેલ્લો એમસીક્યુ છે અંગ્રેજોએ ત્રીજો મૈસૂર વિગ્રહ કોની સાથે કર્યો આન્સર આવશે ટીપુ સુલતાન થેન્ક યુ સો મચ મિત્રો આ વિડીયો જો તમને પસંદ પડ્યો હોય તો એક લાઈક કરજો આપના મિત્રો સાથે શેર કરજો અને આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખીને જણાવજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ